વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને આફ્રિકન ડેલિગેશન અભિભૂત થયું. પ્રતિનિધિ મંડળ ગુજરાતના અમદાવાદ હેરિટેજ સિટી સહકારી ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત આનંદ અમૂલ ડેરીની મુલાકાત લઈને આજે તારીખ 27/10/2024 રોજ બપોરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. સરદાર સાહેબના સાનિધ્યમાં સરદાર સરોવર ડેમ, નર્મદા રિવર, પ્રાકૃતિક સૌંદર્ય અને એકતાનગરના વિવિધ પ્રકલ્પોનો અને સરદાર સાહેબના જીવન કવનની ઝાંખી કરાવતો લેઝર શો પણ નિહાળ્યો હતો. વિવિધતામાં એકતાના દર્શન કરાવતા એકતાનગરનો વિકાસ નજરે નિહાળી વિદેશી પ્રવાસીઓ અભિભૂત થયા હતા. એક ભારત શ્રેષ્ઠ ભારત યુનિટી વોલ અને પ્રદર્શનને જોઈને આનંદ વિભોર બન્યા હતા. દિલથી સેલ્ફી લઈ પોતાના મોબાઈલમાં પ્રાકૃતિક નજારાની યાદગીરી અર્થે કેમેરામાં કેદ કરીને એકતાનગરના કાયમી સંભરણાને યાદગીરી રૂપે અલગ અલગ જગ્યાની તસવીરો કંડારી હતી. વિદેશી મીડિયા ડેલિગેટ્સ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને સરદાર સરોવર નર્મદા ડેમના ચેરમેન મુકેશ પુરી સરદાર સાહેબના જીવન કવન દર્શાવતા થિયેટરમાં બેસીને મુકરાશથી વાતચીત કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી સ્થાનિક કક્ષાએ થયેલા રોજગારી સર્જન અને પ્રવાસન માટે લોકોને આકર્ષિત કરી રહેલા પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી. ગુજરાતમાં અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વારંવાર પધારવા આમંત્રણ પાઠવી યાદગારી રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ આપી હતી. વિદેશ મીડિયા ડેલિગેટ્સ પણ વારંવાર આભાર માન્યો હતો. એકતાનગરના ટૂંકા પ્રવાસ બાદ તેઓ અમદાવાદ જવા રવાના થયા હતા. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.